हेलो फ्रेंड्स, वेलकम बैक टू ऑनलाइन क्लास। स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट गुजराती। आमां तमारे गीत छे जो दादा नो डंगोरो लीधो। मैं पहला भी तमने टेक्स्ट बुक नी अंदर ज्यारे शीखवाड्यू त्यारे गवडायू तू, दादा नो डंगोरो लीधो। तो ये सॉन्ग तमारे आजे सांभळवानुं छे। दादा नो डंगोरो लीधो, एनो तो मैं घोड़ो कीधो, घोड़ो कूदे झम झम, कुकरी वागे गम गम, गम दम धरती थाती जाय, मारो घोड़ो कूतो जाय, कूत्ता कूत्ता आवे कोट कोट, कूदी ने मूके दोट। सौना मन ने मोही गयो, एक झवेरी जोई रह्यो, झवेरीए तो हीरो दीधो, हीरो में राजा ने दीधो, राजाए उतार्यो ताज, आपी मने आखू राज, राज में रैयत ने दीधो, मौज करीने खादू पीधु, मौज करीने खादू पीधु। बराबर। तो आ दादा नो डंगोरो लो, डंगोरो तमारे गीत छे ए गावानुं छे, हाने बस। हवे एना शब्दो छे, जो डंगोरो शुं लख्युं छे बेटा, डंगोरो एटले बिग स्टीक, BIG बिग स्टीक, आ रही है ने। दादाने चलातू ना होय तो दादा शुं करे, आना आधारे पकड़ीने चाले ऊभा थाय। बराबर। घूगरी स्मॉल बेल्स, घूगरी એટલે મમ્મીના ઝાંઝરમાં ઘૂઘરી હોય છે, હે ને નાની, એનો અવાજ આવે। કોટ એટલે FORT, ફોટ, આ કોટ। બરાબર। આપણે આપણા ઘરની દિવાલ હોય એની ફરતે દિવાલ કરી હોય એને આપણે શું કહીએ છીએ, કોટ કહીએ છીએ। પછી દોટ, દોટ મૂકી એટલે દોડવું, રનિંગ, RUNNING, રનિંગ। ઝવેરી, ઝવેરી એટલે JEWELLER, જ્વેલર, હે ને। પછી હીરો, હીરો એટલે ડાયમંડ, DIAMOND, ડાયમંડ એટલે હીરો। રાજા એટલે અંગ્રેજીમાં એને શું કહેવાય, KING, કિંગ। તાજ, તાજ એટલે મુકટ, એને શું કહેવાય, CROWN, ક્રોન। રાજ, બરાબર, એટલે કિંગડમ, KINGDOM, કિંગડમ। પછી રૈયત, રૈયત એટલે પ્રજા, PEOPLE, પીપલ, પીપલ એટલે રૈયત, રાજા કહેવાય। બરાબર। તો હવે આ પેજ નંબર તમારું 9 છે, એ ગીત તમારે શું કરવાનું છે, ગાવાનું છે, હા ને। અને પછી પાછળના પેજ ઉપર જો તમને હું જોડકણા ગઈને સંભળાવું છું, જોડકણા તો તમને આવડે છે, હે ને। એક બાજુ શું કર્યું છે, પ્રાણીઓ આપ્યા છે, જો પિક્ચરમાં તમે, હે ને, પિક્ચરમાં શું કર્યું છે, એક બાજુ પ્રાણી આપ્યા છે, દેખાય છે તમને લોકોને, હા, શું છે, રીંછ છે, હાથી છે, મગર છે, ઘેટું છે, ગધેડો છે, અને કોણ છે, સસલાભાઈ છે, છે ને બેટા, સસલાભાઈ। ઓકે, હવે આની અંદર તમારે શું કરવાનું છે, જુઓ, વાંચવાનું છે, એટલે તમને ચિત્ર તો ખબર પડી જશે, પહેલાં આ વાંચવાનું, જો જોડકણા ગાવાના છે। સસલાભાઈ તો બીકણ ભારે, કાતરી ખાતા પાન, ઉંદરભાઈના મામા એ તો લાંબા લાંબા કાન। શું છે, સસલાભાઈ તો બીકણ હોય એ પાન ખાય, બરાબર, ઉંદરભાઈના મામા એ તો લાંબા લાંબા કાન। તો એને આને સસલાનું ચિત્ર જોઈને તમારે એની સાથે જોડવાનું છે। હોંચી હોંચી કરતો ગધેડો, લાંબે સાદે ગાય, વારે વારે ડફણા ખાતો, ભાર ઉચકતો જાય। ડફણા એટલે એનો માલિક હોય, સીધો સીધો ચાલે નહીં એટલે એને મારે, એને ડફણા માર્યા કહેવાય। બરાબર। તો આને ગધેડું છે, અહીંયા ડોંકી દેખાશે તમને, હે ને, એની સાથે તમારે જોડવાનું। હવે આવશે નંબર 3, રીંછ રૂડું વાળ થરકતું, છુમ છુમ કરતું નાચે, મતદારીને સોટી જોતા, જોડાકણા લઈ વાંચે। રીંછ ક્યાં છે, બે આર એટલે રીંછ, આ રહ્યું હાથીની ઉપર રીંછ છે, હે ને। પછી જો હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ ઝૂલે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ। હાથીને લાંબી સૂંઢ હોય અને હાથી જાડો પાડો હોય છે, અને પાછળ એને પૂંછડી કેવી હોય છે, ટૂંકી હોય છે, તેને હાથી સાથે જોડવાનું। લાંબો લાંબો મગર,
જોતા આવે ચક્કર, કેમ જોતા ચક્કર આવે? આપણને ડર લાગે છે એટલે. લાંબો લાંબો મગર જોતા આવે ચક્કર, પાણીમાં એ તો તરતો જાય, સર સરતો જાય. તો મગરની સામે એને જોડવાનું. ઊન ભરેલું ઘેટું નાનું લાગે કેવું પોળું, એના કાનમાં જઈને બોલું ઊન આપને દોડું. બરાબર? તો આને તમારે ઘેટું આ રહ્યું, આપણે શીપ હે ને. ઓકે, તો જોડકણા તમારે શું કરવાનું છે બેટા? જોડવાના છે વાંચીને. આ પ્રાણીઓના જોડકણા છે. હવે આવશે શેના? આવશે આગળ પક્ષીઓના. પાન નંબર તમારું કયું છે? 10 છે. પાન નંબર 10 છે, બરાબર. તો હવે આપણે પક્ષીઓના જોડકણા કરીએ. ચલો, હવે પક્ષીઓ તો તમે જોયા છે ને. તો અહીંયા મોર છે, પોપટ છે, હંસ છે, બરાબર, ફોલો છે, કાગડાભાઈ છે અને કબૂતર છે. આ રહી, જુઓ પિક્ચર, અહીંયા દેખાય છે પિક્ચર તમને? આ પિક્ચર જુઓ. ઓકે, તો અહીંયા આપણે શું કરવાનું છે? આને ગાવાનું છે. મોર રૂપાળો કળા કરતો ટેહુક ટેહુક ગાય, ઠમક ઠમક નાચે ત્યારે ઢેલળ રાજી થાય. તો મોરનું ચિત્ર ક્યાં છે બેટા? આ રહ્યું, અને મોર સાથે જોડવાનું. રંગ લીલો લાલ ચાંચથી તીખું મરચું ખાય, પોપટભાઈને જે શીખવાડો સમજ્યા વગર ગાય. એટલે પોપટ, એનો રંગ કેવો છે? લીલો છે. ચાંચ કેવી છે? લાલ છે. શું ખાય છે? મરચું ખાય. એને મરચા પોપટ સાથે જોડવાનું છે. હવે અહીંયા જો, હંસ તરતો સરવર જળમાં મોતી ચારો ચરતો, કમળ સાથે વાતો કરતો હંસી સાથે ફરતો. શું છે? હંસ બતાવ્યો છે ને, હા, એ સરોવર એટલે સરોવરમાં હોય છે અને મોતીનો ચારો ચરે છે, કમળ સાથે વાતો કરે છે. કેમ કમળ સાથે? કમળ હંમેશા તળાવમાં જ હોય, કાદવમાં જ કમળ ખીલે છે, હે ને. તો એને હંસ ક્યાં છે? આ રહ્યો, શ્વાન. હા, કાળું ધોળું કાબર ચિત્રું લાગે કેવું ભોળું, ચણ નાખતા ચણવા આવે ઘુઘુ કરતું ટોળું. તો ઘુઘુ કોણ બોલે છે? કબૂતર, પીજન. આ રહ્યું અહીંયા પીજન, અને આની સાથે તમારે અહીંયા જોડવાનું છે. પછી હોલો રાણો ભલો ભોળો ભરભું ભરભું ગાય, ટૂંકી ચાચે દાણા ચણતો ફર ઉડી જાય. હોલો, હોલો એટલે કબૂતર જેવું જ દેખાય છે, બરાબર. તો એ આ કબૂતર, આ સફેદ રંગનું હોય અને આ કાબર ચિત્રું હોય. પછી છેલ્લું છે, કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા, ચોરે ચૌટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા. કાગડાભાઈ છે, આપણે જે કંઈ નાખીએ છીએ એ હકીકતમાં કાગડો સફાઈ કામદાર છે. એ ગંદકી બધું ખાઈને સફાઈ ચોખ્ખી રાખે છે, હે ને બેટા. તો કાકા કાળા કાગડા ભાઈ, કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાય, ચૌટે ચૌટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા. તો એને તમારે શું કરવાનું છે? કાગડાભાઈ સાથે જોડવાનું છે. ઓકે બેટા, તો ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર તમારે 9માં દાદાનો ડંગરો ગીત સાંભળવાનું છે, અને 10માં પ્રાણીઓનું જોડકણા ગાવાના છે અને એને પિક્ચર સાથે જોડવાના છે, અને પાન નંબર 11માં તમારે પક્ષીઓના જોડકણા ગાવાના છે અને પક્ષીઓના ચિત્ર સાથે જોડવાના છે. તો વર્કબુકની અંદર પાન નંબર 9, 10 અને 11 સુધી કમ્પ્લીટ કરવાનું. ઓકે બેટા, બાય.